વિદ્યાર્થીઓ, આજે આપણે બનવાનું છે ધોરણ એકમાં વિષય કલરવ, પાઠ નંબર 8, હું તો મોટો થઈશ. આ પાઠમાં આપણે એ બનવાનું છે જે આપણા મદદગારો અને વ્યવસાયકારો, એટલે કે કોણ શું કામ કરે એમને શું કહેવાય. જેમ કે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, એક માણસ છે, એના પાસે ફુગ્ગા છે અને એ વેચે છે. તો આ કોણ છે? ફુગ્ગાવાળા. એને શું કહેવાય? ફુગ્ગાવાળા. અને એમનો વ્યવસાય છે ફુગ્ગાવાળા. તેમજ અહીંયા એક માણસ કાંઠે લઈને ઊભો છે અને ગાય છે પીછે. તો આ કોણ છે? ગોવાળ. જે ગોવાળ એટલે જે ગાયને ચારે છે, સવારે લઈ જાય, સાંજે લઈ આવે, ગાયને ચારીને એમનું ખ્યાલ રાખે, એ છે ગોવાળ. પછી છે અહીંયા સ્કૂલ. તો સ્કૂલમાં કોણ બનાવે? શિક્ષક. તો એ શિક્ષક એ વિદ્યાર્થીઓને બનાવે છે. તેમજ છે આગળ એક માણસ કરવત લઈને કામ કર્યો છે લાકડ સાથે. તો આ છે સુથાર. તો સુથાર લાકડા કામ કરે છે. તેમજ ખિડકીઓ, દરવાજા, ખુરશીઓ બનાવે છે. આગળ છે લુહાર. એ લોઢુંનું કામ કરે છે. આગળ છે એક ગાડી પાસે એક માણસ. આ કોણ છે? ડ્રાઈવર. જે ગાડી ચલાવે એને શું કહેવાય? ડ્રાઈવર. આગળ છે પોલીસ. તો કઈ? ટ્રાફિક પોલીસ. તો આ રસ્તા ઉપર ટ્રાફિક નહીં હોવા દે, તો એ કામ કોનું છે? ટ્રાફિક પોલીસનું. આગળ છે આપણે કોઈ તબિયત ખરાબ હોય, તાપ આવે, તો કોણા પાસે જઈએ તપાસવા માટે? ડૉક્ટર. એ પણ આપણા મદદગારો છે. આગળ છે એ માણસ એમનું એ છોકરાઓનું માપ લે છે. તો કોણ માપ લે? દરજી. તો એ દરજી કપડાં સીવે છે. કપડાં સીવે તેને શું કહેવાય? દરજી. પછી છે કુંભાર. એમ કુંભાર એ માટીથી વાસનો બનાવે છે, જેમ કે ઘડા, માટલા એવા. પછી છે કડીઓ. કડીઓ એ ચની ચનીને ઘર બનાવે. ઈંટ, માટી એમાંથી એ ઘર બનાવે છે. આગળ છે મોચી. મોચી એ ચામડાથી બૂટ, ચપ્પલ બનાવે છે. એમને મોચી કહેવાય. આગળ છે જે વાળ કાસકો લઈને, કાતર લઈને વાળ કાપે, એમને કહેવાય વાળન. તો આ બધા જે છે એ આપણા વ્યવસાયકોને મદદગારો છે, જેમ કે ફુગ્ગાવાળા, ગોવાળ, શિક્ષક, સુથાર, લુહાર, ડ્રાઈવર, ટ્રાફિક પોલીસ, ડૉક્ટર, દરજી, કુંભાર, કડીઓ, મોચી અને વાળન. એના કરતાં હજી છે જેમ કે ખેડૂત. એ ખેડૂત ખેતીમાં કામ કરે છે, જે ખેડૂત. તેમજ સોની જે સોના કે ચાંદીના દાગીના વેચે અને ઘડાવે છે, સોની. આ બધા છે આપણા મદદગારો અને વ્યવસાયકારો. આગળ છે ઓળખો અને રંગ પૂરો. અહીં તમને કઈ ચિત્ર આપેલું છે અને એક મૂળાક્ષર લખેલું છે, અક્ષર લખેલો છે, એમાં જોઈને તમને રંગ પૂરવાના છે. જેમ કે છે આ જબલામાં જ, આ જબલામાં જેટલું પણ જ હશે ત્યાં પર તમને મનગમતો રંગ પૂરવાનો છે. જ તો ક્યાં છે? અહીંયા. તો એમાં આપણે મનગમતું રંગ પૂરવાનો છે. તેમજ અહીંયા એટલે કે પૂરા ચિત્રમાં તમને જ દેખાય ત્યાં તમને રંગ પૂરવાના છે. તેમજ આગળ તમને હ માં તમને રંગ પૂરવાના છે. હ
હળમાં છે અહીંયા હો, તો એમાં તમે રંગ પૂરવાનું, તેમજ અહીંયા અને અહીંયા. તેમજ આ ઘરમાં ઘ, જ્યાં જેટલા ઘ હશે એમાં તમને રંગ પૂરવાના. તેમજ છે અણ, અણમાં પણ તેમજ તમને રંગ પૂરવાના છે. આગળ છે ઉ, એમાં પણ તમને રંગ પૂરવાના છે. આ ઉ, આ પછી જે ઉનું, એમાં પણ તમને રંગ પૂરવાના છે. આગળ છે આંગળી ફેરવો. અહીં તમને કઈ અક્ષરો આપેલો છે એમાં તમને આંગળી ફેરવાની છે. જેમ કે નંબર પ્રમાણે અહીંયા નંબર આપેલા છે, એવું એવી રીતે. પછી લખો, અહીં તમને કઈ અક્ષરો આપેલો છે એ જોઈ જોઈને તમે નીચે લખવાના છે એવી રીતે. તેમજ આગળ છે હ્રસ્વ અને દીર્ઘ, એવી જ રીતે તમને આ જોઈ જોઈને લખવાનું છે. જો અને દીર્ઘ ઈચ્છું એવી જ રીતે તમે આ પૂર્ણ કરવાનું છે. આગળ જે સાંભળો અને બોલો. હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે ખેતર ખેડી અનાજ પકવે ખેડૂત ખેતી કરે. તો ખેડૂત હોય શું કરે? હળ ચલાવે. પછી હળ કોણ ચલાવે છે? ખેડૂત. પછી અનાજ પકવે છે અને ખેતી પણ કરે છે. કાતર રાખે કાસકી રાખે વાળંદ વાડ કાપે. તો વાળંદનો ઓજાર એટલે શું છે, શેનાથી કામ કરે? તો કાતર અને કાસકી તેને વાળ કાપે. દરજી ઝબલું બનાવે ખમીસ સીવે બટન ટાંકે દરજી સલવાર બનાવે. તો દરજી કપડાં સીવે છે. એરન પાગ હા કરે લુહાર ખીલા ઘડે લુહાર દાતરડું ઘડે લુહાર કોદાળી ઘડે. સૌના કામ સારા સૌના કામ મોટા. આગળ છે વાંચો અને લખો. તમને આ જે શબ્દ છે એ જોઈ જોઈને લખવાનું. ઝાડ, હરણ, હુકમ, ઘર, ઘુવડ, ઘડિયાળ, નર, ઉતરડ, ઉજાસ, ઊન. ગોવાળ ગાય ચારે ખેડૂત ખેતર ખેડે. લુહાર દાતરડું ઘડે વનકર કાપડ વને કડીઓ મકાન ચને. આગળ છે જોડકાના સાંભળો. ગાઓ અને ચિત્ર શોધી ચોટાડો. અહીં જેમના વિશે લખેલું છે અહીંયા તમને એમના ચિત્ર ચોટાડવાના છે. હળ ચલાવે ખેતર ખેડે માટી ખાતર નાખે ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો કોણ છે ખેડૂત? તમે અહીંયા ખેડૂતનું ચિત્ર ચોટાડવાનું છે. જે હળ ચલાવે ખેતર ખેડે પછી ઠંડી ગરમી સહન કરીને આપણી જે ધરતી છે લીલી રાખે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચારે પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. તો અહીંયા તમને ગોવાળનું ચિત્ર દોરણ, અહીંયા ખેડૂતનું ચિત્ર, અહીંયા ગોવાળનું ચિત્ર તમને ચોટાડવાનું છે. પછી છાતી ઉપર ભૂંગળી મૂકે ડૉક્ટર તાવ માપે જીભે તપાસે આંખ તપાસે પછી દવા આપે. તો અહીંયા તમને કોનું ચિત્ર ચોટાડવાનું છે? તો ડૉક્ટરની. તો આપણે તાવ આવે તો શું તપાસે? જીભ તપાસે આંખ તપાસે અને પછી આપણે દવા આપે છે. ભારે મોટો ઘનનો ઘા એરન માથે પડતો લુહા ટીપે ગરમ લોડું ખીલા સાંકળી ઘડતો. તો અહીંયા તમને લુહારનું ચિત્ર ચોટાડવાનું છે.
સુતરભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું હૂંપું માપે. તો એટલે કે તમને અહીંયા શાનું ચિત્ર ચોંટાડવાનું છે? સુથારનું. સુથાર એટલે જે લાકડાના કામ કરે, કરવત વડે કામ કરી આપણે આ ટેબલ ખુરશી બનાવે છે. દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે. તો અહીંયા તમને દરજીનો, દરજી શું કામ કરે તો કપડાં સીવવાના. કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મડકા સાથે દોના દોની થાય. એટલે કે કુંભાર જે માટલા બનાવે માટીથી, તો અહીંયા તમને કુંભારનું ચિત્ર ચોંટાડવાનું છે. કડીઓ મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે. તો અહીંયા શાનું ચિત્ર ચોંટાડવાનું છે? કડીઓનું. જે કડીઓ છે એ કારીગર જે મકાન બનાવે, આપણા ઈંટો ઉપર ઈંટો રાખીને આપણા ચની ચનીને ઘર બનાવે છે. તો અહીં આપણું એ પાઠ પૂરું થાય છે. થેન્ક યુ.